पशु
अंतरार्थी चालू यंत्र परम यंत्र द्वारा चलती गाड़ियों तथा मालगाड़ी होना डब्बा माटे रेलवे ना पाटा नु निर्माण करवामां आव्युं। ए वराडी तो चाले छे यंत्र पण एना माटे तो के शुं कर्युं तो के रेलगाड़ी छे एना पाटा छे नु निर्माण करवामां आव्युं। त्यारबाद स्वचालित वाहन एटले के ऑटोमोबाइल आव्या। पाणी पर परिवहन करता साधनोमां मोटर होती हवे आपणे तमे जो आकृति 10.1 मां जोई शको साइकल छे बड़दगढ़ छे बराबर बस छे रेलवे छे अने स्टीमर छे तो आ बधुं आपणे छे ए जोई शकीए विमान पण आपेलुं छे। चलती बोट अने जहाजनो उपयोग थवा लाग्यो। 19मी सदीनी शरूआतना वर्षोमां वायुयाननो विकास थयो त्યારબાદ તેમાં તો કે સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યો એટલે કે લઈ જવા માટે તો અનુકૂળ બનાવવામાં આવેલા। ઇલેક્ટ્રિક રેલગાડી મોનોરેલ એક જ પટા પર ચાલતી રેલ પછી કીધેલું છે આપણે સુપરસોનિક વિમાનો અવાજની ઝડપે ઉડતા વિમાનો અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે એટલે 20મી સદીમાં આ બધી વસ્તુની શોધ થયેલી હતી। આકૃતિ 10.1 માં હમણાં જ આપણે નામ જોયેલા છે પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલા હતા એ આપણે જોયા તેને પ્રાચીનથી આધુનિક મુજબ પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવીએ તો આપણે કે પહેલા શું વસ્તુ લેવી ના પછી શું વસ્તુ લેવી બરાબર શું તમે પ્રાચીન પરિવહનનું એવું કોઈ સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો નથી બરાબર એટલે કે કોઈ બળગડ જો તેનો ઉપયોગ થાય તો કેવો થાય છે ઓછો સાવ નથી થતો એવો છે ને। ચાલો એના પછીનો બીજો પોઈન્ટ તો કે કેટલું અંતર કાપ્યું આ કેવલ કેટલું મોટું છે તો એક છેતું એમાં કેટલો ઉપયોગ થશે તો કે અંતર તો આગળ જોઈએ આપણે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલે બરાબર તમે સ્કૂલ ઘરેથી સ્કૂલે આવો છો તો ભાઈ કેટલું ચાલે એના માટે શું જોઈએ તો કે અંતરનું માપન તમે કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે શું તમારે કંઈક ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ છે તમે આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે મેળવશો એટલામાં એક સ્થળેથી બહુ દૂર હોય બરાબર બીજું સ્થળ તો ચાલીને જશો કે ભાઈ કોઈ વાહન દ્વારા જશો તો કેટલું અંતર છે એ જાણકારી આપણે કઈ રીતે મેળવીએ તો હવે એ જોઈએ કોઈ સ્થાન કેટલું દૂર છે તે જાણવું જરૂરી છે જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય પછી છે જેમ કે ચાલીને બસ દ્વારા રેલવે દ્વારા પાણીમાં હોડી દ્વારા વિમાન દ્વારા અથવા તો કોઈ અંતરિક્ષયાનની જરૂર પડશે આટલા બધા કયા સાધનનો ઉપયોગ કરવો એ કોને નક્કી કરવાનું છે તો કે આપણે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે પહેલી અને ગુજવાના વર્ગમાં મોટી મોટી પાટલીઓ એટલે કે બેન્ચીસ જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે પહેલી તથા બીજું એક સાથે એક પાટલી ઉપર બેસે છે પરંતુ મોટા ભાગે તેઓમાં એક વાતને લઈને ઝઘડો થાય છે શું થાય છે જોઈએ કે તેનો સાથી પાટીદારના વધારે ભાગમાં ઉપયોગ કરે છે તો ખબર કેમ પડે કે ભાઈ આ વ્યક્તિ વધારે ભાગ રોકેલો છે શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું તો ભાઈ શિક્ષક એમ કીધું કે હવે ભાઈ આએ વધારે જગા રાખી છે કે આએ તો એને શું કીધું કે તમારે માપવાનું છે પાટલીને ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવો તથા પાટલી ઉપર નિશાન એટલે કે રેખા બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી દીધું તે બંને પોતાના મિત્રો સાથે ગિલી ડંડા રમવાના શોખીન છે બુજો તેની સાથે ગિલી ડંડાની જોડી લઈ અને અહીં આકૃતિ 10.2 માં તેમણે ગિલી અને ડંડાનો ઉપયોગ કરી પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે જો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ 10.2 માં ગિલી તથા ડંડાની મદદથી પાટલીની લંબાઈ માપ અને આકૃતિ 10.3 માં પણ તમે જોઈ શકો ગિલી ડંડાની કોઈ બીજી જોડની મદદથી પાટલીની લંબાઈ એને માપેલી છે હવે આપણે આગળ જોઈએ એવું લાગે છે કે પાટલીની લંબાઈ બે ડંડાની લંબાઈ તથા બે ગિલીની લંબાઈના બરાબર છે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ થયા એટલે કે બંને સરખો ભાગ મળ્યો કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈના એક એક ડંડા અને એક ગિલીની લંબાઈના બરાબર છે
કેટલા દિવસો પછી મધ્યમાં કેજે દેખા એટલે કે લીલી હરી ઇન્સાન ગઈ પૂછો પૂછો નો છોરો મેરે ડંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગ્રી ડંડાની નવી જોડી છે હવે જોઈએ કે તે ગ્રી ડંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપી શકે છે આ કૃતિ 10.3 છે એમાં તમે જોઈ શકો બરાબર કે એને છે હવે બીજો ગ્રી ડંડો છે નવો લીધેલો છે જો જ્યારે નવા ગ્રી ડંડાની છે ગ્રી ડંડાની જોડ વડે માપવામાં આવે ત્યારે પાટલીની લંબાઈ બે ડંડા તથા એક ગીરી અને થોડીક જ વધારાની બચી છે તેમ દેખાઈ રહી છે કે આ કૃતિમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે છે કે જે ગીરીની લંબાઈ કરતા ઓછી છે તમે તમે પહેલી અને બીજોની શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે શું તે લંબાઈની માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ એટલે તથા ગીરીનો ઉપયોગ કરી શકે છે અથવા તમે વિચારી શકો છો કે આવું કરવાથી પણ આવી સમસ્યા ઊભી થાય ઘણી વાર એમ કે કે બીમારી આ છે એ જગ્યા વધારે તે લઈ લીધી છે તે એક કામ કરી શકે છે એક નાની દોરી લઈ તેના બે ચિહ્ન બનાવે છે આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે આકૃતિ 10.4 છે એમાં તમે જોઈ શકો છો કે દોરી લીધેલી છે દોરીની લંબાઈ થી પાટલીની લંબાઈ છે એ તમે માપી હવે આપણે આગળ જોઈએ તો એમાં કીધેલું છે આકૃતિ 10.4 માં તે આ દોરીનો ઉપયોગ કરી નાની લંબાઈનું અંતર માપવા માટે કઈ રીતે કરશે તે દોરીને વાળીને અડધો એટલે કે 1/2 એક ચતુર્થાંશ અને 1/8 ભાગ બનાવી શકે છે આટલા ભાગ થઈ શકે છે કદાચ પહેલીયાને પૂછો પાટલીની ચોક્કસ લંબાઈ દોરી એની મદદથી માપી શકશે તમે કહેશો કે તમે કહેશો કે તેના કંપાસ બોક્સની રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓની સમસ્યા હલ થઈ શકે છે તો કે હા વાસ્તવમાં આવું કરવું જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ તો કે સ્કેલનો પૂછોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ છે એ કરી ચૂકેલા હશે તો આજે આપણે છે બરાબર અંતર છે એના વિશે તો કે ચોક્કસ માપન છે એ બુજો અને પહેલીને મળતું